तो आपने एक महत्वपूर्ण समाचार फरी एक बार आप कि आपनी चैनल जी 24 कलाक फरी एक बार नंबर वन बनी गई छे। બાળકની રેટિંગમાં ઝી 24 કલાક નંબર 1 પર આવી છે, તો ગુજરાતી મીડિયામાં ઝી 24 કલાક નંબર 1 પર જો મોટી અઠવાડિયા પછી બાળકની રેટિંગ આવી અને ઝી 24 કલાકે દર્શકોનો જે વિશ્વાસ છે તે જાળવી રાખ્યો છે। ઝી 24 કલાકે તમામ દર્શકોનો આભાર માને છે કે તેમણે પસંદ કરી ઝી 24 કલાકને અને જે નંબર 1 પર જે સ્થાન આપ્યું છે, સતત તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે તેને લઈને તમામ જે દર્શક મિત્રો છે તમામ લોકોનો આભાર અમે વ્યક્ત કરીએ છીએ। ઝી 24 કલાક એક એવી ચેનલ કે જેણે તમામ જે પ્રશ્નો હતા પ્રજાના તેને વાચા આપી છે, પ્રશ્નો છે તેને ઉઠાવ્યા છે અને દર વખતે તેનો ઝી 24 કલાક પર તે પ્રશ્નો ઉઠાવી અને પ્રજાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ પણ લાવ્યું છે। જ્યારે ઝી 24 કલાક નંબર 1 પર 24 કલાક ફરી એકવાર નંબર 1 પર આવી છે બાળકની રેટિંગમાં। ઝી 24 કલાક નંબર 1 બની છે ચેનલ ગુજરાતી મીડિયામાં ઝી 24 કલાક નંબર 1 પર। 74 અઠવાડિયા પછી પણ દર્શકોનો જે પ્રેમ હતો તે પ્રેમ યથાવત રહ્યો અને તે બદલ આપ સૌનો અમે આભાર માનીએ છીએ કે અમને આ રીતે તમે પ્રેમ આપ્યો, વિશ્વાસ છે તે દર્શકોનો કે અમારા પર આટલો રહ્યો। ઝી 24 કલાક તે તમામ દર્શક મિત્રોનો આભાર માને છે। તો ઝી 24 કલાક અમે સાંભળીએ તમારી વાત અને સાચા અર્થમાં તે સાર્થક થયું છે। દીક્ષિત સોની અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છો, એડિટર ઝી 24 કલાકના। દીક્ષિતજી, પહેલા તો આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે અને 74 અઠવાડિયા બાદ પર એક નંબર, પહેલો નંબર આપણે જાળવી રાખ્યો છે, શું કહેશો? બિલકુલ દીક્ષિતા, આપણી ચેનલનું અને આપણા સૌનું એક જ ટેગલાઇન છે અને ટેગલાઇન છે અમે સાંભળીએ તમારી વાત, અને ઝી 24 કલાક અને એના તમામ પત્રકારો ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલા છે અને ગુજરાતના ખૂણે ખૂણેથી આપણે જનતાનો અવાજ બનવાનો આપણો હંમેશા પ્રયત્ન રહેતો હોય છે અને એના કારણે જ ગુજરાતના ગામે ગામમાં ઝી 24 કલાક સૌથી વધારે જોવા મળે છે અને સૌથી વધારે શહેરોમાં પણ આપણી અવેલેબિલિટી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર આપણે નંબર 1 સાબિત થયા છીએ। બાર્ક રેટિંગ જેમને 74 અઠવાડિયા પછી લગભગ એક વર્ષથી પણ વધારે સમય વીતી ગયો ત્યારબાદ પણ જે રેટિંગ્સ આવ્યા છે એમાં ઓવરઓલ આપણા એટલે કે ગુજરાત ઝોનરમાં ઝી 24 કલાક નંબર 1 પર આવ્યું છે। દીક્ષિતા, તમને યાદ હશે કે જ્યારે બાર્કના ડેટા બંધ થયા ત્યારે પણ આપણે સતત 13 અઠવાડિયા સુધી નંબર 1 રહ્યા હતા અને આજે ફરી એકવાર લગભગ એક વર્ષથી ઉપરાંત સમય વીતી ગયો છે અને જ્યારે ડેટા આવ્યા છે ત્યારે ફરી આપણે નંબર 1 પર છીએ। ખાસ આપણી ટીમને અને આપણા તમામ સહયોગીઓને હું આ સંદર્ભે અભિનંદન આપવા માંગીશ કે એમની આકરી મહેનતનું આ પરિણામ છે અને જે રીતે આપણે ગુજરાતની જનતાની સેવા કરતા રહ્યા છીએ, જે રીતે આપણે ગુજરાતની જનતાનો અવાજ બનતા રહ્યા છીએ, એ જ રીતે આવનારા સમયમાં આપણે ગુજરાતની જનતાનો અવાજ બનીશું અને ખાસ કરીને આપણી જે ટેગલાઈન છે એ ટેગલાઈનને વારંવાર દોહરાવીને કહીશું કે અમે સાંભળીએ તમારી વાત અને તમારી વાત, તમારી વાચા, તમારા પ્રશ્નો અમે ઝી 24 કલાક પર સતત બતાવતા રહીશું। એકવાર આપ સૌને અભિનંદન। બિલકુલ દીક્ષિતજી, લોકોએ આપણા પર વિશ્વાસ મૂક્યો અને આપણે એમનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને આપણે નંબર 1 પર, બિલકુલ એવું કહી શકાય, લોકોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે કારણ કે ખબરની સત્યતા આપણે ત્યાં જ અને બ્રેકિંગ ન્યૂઝમાં આપણે હંમેશા નંબર 1 રહ્યા છીએ। આપણા તમામ સહયોગીઓ ખૂબ જ આકરી મહેનત કરી રહ્યા છે, કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ જનતાનો અવાજ બનવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે અને મને લાગે છે એનું જ આ પરિણામ છે। ઝી 24 કલાક ફરી એકવાર આખા રાજ્યની જેટલી પણ ન્યૂઝ ચેનલો છે એમાં બાર્ક રેટિંગ્સ પ્રમાણે નંબર 1 આપ્યું છે। બિલકુલ દીક્ષિતજી, એવું કહેવાય છે કે તમામ લોકોની જે મહેનત હોય છે અને મહેનતનું પરિણામ મળતું હોય છે, આપણું ટીમ વર્ક અને તેનું આ પરિણામ, બિલકુલ ટીમ વર્ક। ઇલેક્ટ્રોનિક મીડિયામાં હું હંમેશા કહેતો આવ્યો છું કે ઇલેક્ટ્રોનિક મીડિયા હંમેશા ટીમ વર્ક નું પરિણામ છે। કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ, કોઈ એક વ્યક્તિથી કોઈ પણ મીડિયા એ ન ચાલી શકે અને આ માત્ર ને માત્ર એક મજબૂત ટીમવર્ક નું પરિણામ છે અને આ જ પ્રકારનું ટીમવર્ક આપણું હંમેશા રહ્યું છે જેના કારણે આપણને આ પ્રકારના રેટિંગ્સ મળ્યા છે। આવનારા સમયમાં પણ આપણું ટીમવર્ક આ પ્રકારનું જ રહેશે અને આ જ ટીમવર્ક થી આપણે ગુજરાતની જનતાનો અવાજ બનતા રહીશું। દીક્ષિતા, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ન્યૂઝ રૂમ થી, અમારી સાથે અમારા સહયોગી મિહિર રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। મિહિર,
આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે, સેલિબ્રેશન કરવાનો દિવસ છે. 74 અઠવાડિયા પછી પણ આપણે આપણો જે ક્રમ છે તે જાળવી રાખ્યો છે. દીક્ષિતા, માહોલ અલગ જ છે, કારણ કે ગુજરાતી મીડિયામાં ફરી એક વખત ઝી 24 કલાકે સાબિત કરી દીધું છે કે દર્શકોનો વિશ્વાસ, દર્શકોનો ભરોસો જો હોય તો એ માત્ર ને માત્ર ઝી 24 કલાક સાથે છે. કારણ કે ઝી 24 કલાક અમે સાંભળીએ તમારી વાત, આજ ટેગલાઇન સાથે દર્શકોની વાત સાંભળે છે અને એટલા માટે દર્શકો ભરોસો મૂકે છે. આ ઝી 24 કલાકનો ન્યૂઝ રૂમ છે અને ઝી 24 કલાકના ન્યૂઝ રૂમમાં અત્યારે એ જ પ્રકારનો માહોલ છે. રેટિંગમાં નંબર 1 આવ્યા છીએ અને રેટિંગમાં નંબર 1 આવતા સૌ કોઈની મહેનતનું પરિણામ છે. દીક્ષિતજી પણ અત્યારે કહી રહ્યા હતા કે સૌ કોઈની મહેનતનું પરિણામ છે અને મહેનતના પરિણામને કારણે જ આ ટીમ નંબર 1 બની છે. આ ટીમ દર્શકોનો વિશ્વાસ જીતી શકી છે અને દીક્ષિતજી કહી રહ્યા હતા કે માત્ર ને માત્ર એક વ્યક્તિ કે બે વ્યક્તિનું આ કામ નથી, આ આખી ટીમનું કામ છે. જ્યારે અમે સાંભળીએ તમારી વાત કહેતા હોઈએ તો અમે ઝી 24 કલાક આપ સૌની વાત સાંભળીએ છીએ અને એટલા માટે જ બાર્ક રેટિંગમાં નંબર 1 આવ્યા છે. અમારી સાથે આઉટપુટ હેડ સૌજીભાઈ પણ છે કે જે સૌજીભાઈ સતત મહેનત કરતા હોય છે અને એમની સાથે જ વાત કરીએ. સૌજીભાઈ, આખરે 74 વીક બાદ, 74 અઠવાડિયા બાદ રેટિંગ આવ્યું છે અને 74 અઠવાડિયા બાદ ફરી એક વખત ઝી 24 કલાકે સાબિત કર્યું છે કે દર્શકોનો વિશ્વાસ, દર્શકોનો ભરોસો માત્ર ને માત્ર ઝી 24 કલાક પર. આ ગુજરાતના દર્શકોની જીત છે, આ આપણી ટીમની જીત છે અને આપણે સમાચારોમાં વિધાનસભાની ચૂંટણી 2024માં લોકસભાની ચૂંટણી પણ નંબર 1 રહેવાના છીએ. આ બધા લોકો લખી રાખે. દર્શકોનો ફરી એકવાર આભાર. દર્શકોનો ફરી એકવાર આભાર. દીક્ષિતજી આપણી સાથે જોડાયા. દીક્ષિતજી, એક નવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે દર્શકોએ ફરી એક વખત. 74 અઠવાડિયા સુધી રેટિંગ બંધ હતી તેમ છતાં પણ ઝી 24 કલાકે પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો. રેટિંગ નહોતી તેમ છતાં પણ ઝી 24 કલાકે હંમેશા લોકોની વાત સાંભળી છે, લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે. એ ખેડૂતો હોય, યુવાનો હોય, શિક્ષકો હોય કે કોઈ પણ હોય, સરકાર સામે સવાલ ઉઠાવવાનો હોય તો પણ ઝી 24 કલાક ઉઠાવ્યો છે. દીક્ષિતજી, બિલકુલ નહીર, આપણે હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે અને ખાસ કરીને જ્યારે પણ આપણી એક મીડિયાની ભૂમિકા જે હોય એ મીડિયાની ભૂમિકા આપણે હંમેશા અદા કરેલી છે. આપણે એક સક્ષમ મીડિયા તરીકે માત્ર ને માત્ર સમાચારો બતાવવાનું નહીં, પરંતુ જિલ્લા જિલ્લામાં જઈને જે જિલ્લાને ઉપર લાવવાનું કામ કરે છે, જે ઇમર્જ કરવાનું કામ કરે છે, એવા સકારાત્મક કાર્યક્રમો પણ આપણે સતત કરતા રહ્યા છીએ. એટલે હું એવું માનું છું કે મીડિયાની ભૂમિકા, કોઈ પણ એક ન્યૂઝ ચેનલની ભૂમિકા માત્ર ને માત્ર નેગેટિવ વાતો કરવાની કે સમાચારો બતાવવાની નથી, પરંતુ સમાજમાં જે સારું થઈ રહ્યું છે, રાજ્યમાં જે સારું થઈ રહ્યું છે, જે લોકો સારું કામ કરી રહ્યા છે, એની પણ પીઠ થપથપાવવાનું કામ આપણે કરવું જોઈએ અને એ સકારાત્મક અભિગમ પણ આપણે હંમેશા અપનાવ્યો છે. આપણે જ્યારે સરકારનો કાન આંબળવાનો હોય ત્યારે સરકારનો કાન પણ આંબળ્યો છે અને જ્યારે કોઈ વ્યક્તિએ, કોઈ વ્યક્તિ વિશેષે કે કોઈ ખેડૂતે કોઈ પણ સારું કામ કર્યું હોય તો આપણે એમના જિલ્લામાં જઈને એમને એવોર્ડ આપવાનું અથવા તો એમને સન્માન આપવાનું પણ કામ કર્યું છે. મને લાગે છે કે આપણો આ જે 360 ડિગ્રી અપ્રોચ છે, ખાસ કરીને આપણો સકારાત્મક જે અભિગમ છે, આ અભિગમની જીત છે. દર્શકોએ આપણા પર જે વિશ્વાસ મૂક્યો આ દર્શકોની જીત છે અને આવનારા સમયમાં આ જીત, આ વિશ્વાસ આપણે હંમેશા જાળવી રાખીશું. બિલકુલ દીક્ષિતજી, આભાર આપનો અને આપની સાથે ફરી એક વખત સેલિબ્રેશન કરીશું અને ઝી 24 કલાકે જે વિશ્વાસ દર્શકોએ ઝી 24 કલાક પર મૂક્યો છે તે પણ વાત કરીશું. બ્રેક પર જઈએ એની પહેલા એક નાની પ્રતિક્રિયા. જે લોકોને આપ ચહેરા તરીકે હંમેશા તમારી ટીવી સ્ક્રીન પર જુઓ છો, જેમના પર ભરોસો મૂકો છો, દીક્ષિતા હોય, ધરા હોય, જુહી હોય, નિધિ હોય, જનક હોય, ચિંતન હોય કે પછી ખ્યાતિ હોય, હું હોઉં, આ બધાની ઉપર તમે વિશ્વાસ મૂક્યો છે અને ધરા આપણી સાથે. ધરા, ટૂંકમાં બહુ જલ્દી જ આપણે પાછા જવાનું છે, પરંતુ ટૂંકમાં દર્શકોએ ફરી એક વખત ઝી 24 કલાક પર વિશ્વાસ મૂક્યો છે. બિલકુલ, તો મેં આજે ખૂબ જ ખુશીની વાત છે, કેમ કે આજે હોળીનો પર્વ છે અને આ પર્વ આપણા માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો છે, કેમ કે આજે ડબલ નહીં પરંતુ ટ્રિપલ ધમાકા આ હોળી આપણે સેલિબ્રેશન કરવાની છે. અને આજે જ્યારે ઝી 24 કલાક પર દર્શકોએ ભરોસો કર્યો છે અને સતત 74 અઠવાડિયા પછી પણ અમે નંબર 1 આવ્યા છીએ, ત્યારે કહી શકાય કે અમારી ટીમ વર્ક છે અને કદાચ મીડિયામાં આવી ટીમ ઝી 24 કલાક જેવી ક્યાંય નહીં હોય. બિલકુલ, અમે ખાલી દાવાઓ નથી કરતા, પરંતુ દાવાઓની સાથે સાથે અમે એ પણ બતાવીએ છીએ કે વિશ્વાસ પૂરેપૂરો છે અને આ વિશ્વાસ સાથે જ અમે આગળ વધતા રહીશું. ફરી એક વખત આપને ટેગલાઇન બતાવી દઉં. અમારી ન્યૂઝરૂમમાં અમે આ વોલ રાખી છે અને આ ન્યૂઝરૂમની વોલ ઉપર આપ જોઈ શકો છો, અમે સતત આ જોતા રહીએ છીએ કે અમે સાંભળીએ તમારી વાત, ઝી 24 કલાક તમારી વાત સાંભળી રહ્યું છે અને એટલા માટે જ આપનો વિશ્વાસ કાયમ છે, એટલા માટે જ આપના પર ભરોસો અમારો પણ છે અને આપનો ભરોસો અમારા પર છે.
आपनो खूब खूब आभार, दर्शकों नो खूब खूब आभार।